ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री गुरुभ्यो नमः। ॐ समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। ॐ मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिम्। यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरि ओम। श्रीमद् भागवत स्तुति माला मा आपणे जे सातमा स्कंदमा भक्त प्रहलाद जी द्वारा स्तुति जोई जेना 10 श्लोकों द्वारा आपने एक ख्याल आव्यो के प्रहलाद जी की स्तुति कितनी सुंदर हती। पूज्य गुरुजी जारे आ भागवत स्तुति माला नी रचना करी रहा था ने एना पछी आ समझावी रहा था त्यारे एमणे बहुत सुंदर एक बात करी के आ स्तुतिओनी रचना जे स्तुति माला नी रचना जे छे के अमुक अमुक श्लोकों बधी ज स्तुतिओमांथी भेगी करीने एक माला तैयार करी छे એનો હેતુ એ છે કે આ એક ઝલક આપણને મળે આનાથી અને એ આપણને પ્રેરિત કરી શકે કે આપણે જઈને મૂળ ગ્રંથને વાંચી શકીએ અને એને જે એ સ્તુતિને માણી શકીએ તો આ સાર્થક કહેવાય। એટલે આમાંથી જ આપણને ભક્તિ માર્ગદર્શન આદિ મળે છે પણ એ મૂળ ગ્રંથ તરફ પણ આપણે વળી શકીએ છીએ આની પ્રેરણા લઈને। તો આ પ્રહલાદ જી દ્વારા જે સ્તુતિમાં જે અંતિમ શ્લોક આપણે જોયો સાતમા સ્કંદના 9મા અધ્યાયનો 50મો શ્લોક એમાં આપણે આ ષડ્વિધા ભક્તિની વાત કરી। આપણે ગઈકાલે ટૂંકમાં જોઈ શક્યા કારણ કે સમયનો અભાવ હતો પણ આ ષડ્વિધા ભક્તિ પ્રહલાદજી દ્વારા જ્યારે એ ગુરુકુળમાં જતા શંડામર્ક જે શુક્રાચાર્યજીના પુત્રો છે એમના દ્વારા જે શિક્ષિત જે વર્ગમાં જતા ત્યારે જ્યારે વચ્ચે રિસેસ પડે ત્યારે બધા બાળકોને ભેગા કરીને પ્રહલાદજી બધાને શીખવાડતા સંસ્કાર વર્ગો લેતા એટલે એમણે બાલવિહારની શરૂઆત પ્રહલાદજીએ કરી। અને પ્રહલાદજી એ સમયે જ્યારે ઉપદેશ આપતા અને પછી એમના પિતાએ જ્યારે પૂછ્યું કે તું શું શીખ્યો છે ત્યારે પ્રહલાદજીએ આ નવધા ભક્તિની વાત કરી। એના બહુ જ પ્રસિદ્ધ એનો શ્લોક છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ। તો આ 9 પ્રકારની ભક્તિની સાધનાની વાત કરી અને ભક્તિની અભિવ્યક્તિની વાત કરી। અને અહીંયા જે નરસિંહ ભગવાન સામે ઉભા રહીને પ્રહલાદજી જે સ્તુતિ કરી રહ્યા છે એ સ્તુતિની અંદર ષડંગયા સંસેવયા આ ષડંગ ભક્તિની વાત કરી રહ્યા છે। તો આ બંને કંઈ બહુ જુદા જુદા નથી પણ આમાં આપણે જોઈશું કે આ જે 6 પ્રકારની ભક્તિની સાધના પણ છે અને 6 પ્રકારની ભક્તિની અભિવ્યક્તિ પણ છે। તો અહીંયા નમઃ નમઃ વિશે ટૂંકમાં આપણે ગઈકાલે આ બધા વિશે એક એક બે બે શબ્દમાં એક લીટીમાં આપણે જોઈ લીધું પણ નમઃ એટલે શું
કે નમસ્કાર એટલે કે જે મારું પણ છે અથવા જે પણ કર્મ કરું છું એમાં જે એક અહંકાર છે કે મેં આવું કર્યું એ વસ્તુ આપણે છોડી દઈએ. ન મમ, તો સાધના કરવાનો પણ અહંકાર ન થાય એના માટે નમસ્કાર. અને નમીએ ત્યારે આપણે જેમ વાત કરી, નમન કરીએ ત્યારે માથું નમે એમાં વિનમ્રતા આવે, અને જ્યારે વિનમ્રતા આવે નમીએ તો જ જ્ઞાન આપણી તરફ આવી શકે, તો જ કૃપા આપણી તરફ વર્ષે, તો આપણે એને સ્વીકારી શકીએ. તો સ્વીકારવાની મુદ્રા જે છે એ નમન છે. તો નમન દ્વારા આપણામાં પાત્રતા આપણે કેળવીએ છીએ, જેનાથી આપણને કોઈ પણ વસ્તુ જ્ઞાન ભક્તિ આદિ મળી શકે. તો આ નમઃ. સ્તુતિ, સ્તુતિ એટલે ભગવાનની કીર્તિનું ગાન કરવું. તો ભગવાનની આ સ્તુતિઓ, આટલી બધી સ્તુતિઓ આપણે જોઈ શરૂઆતથી, આ પ્રથમ સ્કંદથી આ સાતમા સ્કંદ સુધી પહોંચ્યા, તો આ બધી સ્તુતિઓ જોઈ આમાં શું દેખાય છે આપણને? ભગવાનના નામ છે, ભગવાનના ગુણો છે, ભગવાનની લીલા છે, ભગવાનની કૃપાનું વર્ણન છે, ભક્ત અને ભગવાનના સંબંધનું વર્ણન છે. એટલે સ્તુતિ દ્વારા આ બધી વસ્તુઓનું ગાન કરીએ તો એનાથી આપણી વાણી શુદ્ધ થાય, આપણું મન શુદ્ધ થાય, અને આપણા જીવનમાં એક પ્રસન્નતા આવી શકે. તો સ્તુતિ પણ, સ્તુતિ પ્રાર્થના અત્યંત આવશ્યક છે. કર્મ પૂજા, જે પણ કર્મ કરીએ એને પૂજા તરીકે ભગવાનને અર્પણ કરીએ. આ બહુ સાયન્ટિફિક વસ્તુ છે. આપણે કહીએ કે આ તો ભાગવતમાં જૂની જૂની વાતો છે, અત્યારે શું રિલેવન્સ છે? આ દરેક વસ્તુનું રિલેવન્સ છે. દાખલા તરીકે કર્મ પૂજાની વાત કરીએ તો આપણે કર્તવ્ય કર્મ જ્યારે કરીએ તો એક પ્રકારની શાંતિ, એક આનંદની અનુભૂતિ થાય છે. આપણા બધાનો અનુભવ છે. કેવી રીતે? આપણે દાખલા તરીકે સવારે જાગ્યા પછી એક લિસ્ટ બનાવીએ, ઘણી વાર માનસિક લિસ્ટ બનાવીએ અથવા લખી પણ દઈએ કે મારે આ આ આ વસ્તુઓ કરવાની છે. તો દાખલા તરીકે 10 વસ્તુઓની લિસ્ટ આપણે બનાવીએ, અને એ 10-એ 10 કામ જો એ દિવસમાં પૂરા થઈ જતા હોય તો આપણને કેવી શાંતિની અનુભૂતિ થાય? તો કર્તવ્ય પાલનમાં શાંતિની અનુભૂતિ થાય છે, પણ એમાં એક પ્રોબ્લેમ થાય. શું? કે એ કર્તવ્ય પાલન કરતી વખતે જો ધાર્યા પ્રમાણે એ ન થયું હોય અથવા ધાર્યા સમયે ન થયું હોય, તો ધાર્યા જે રીત છે એ રીત એ પ્રમાણે ન થઈ હોય, તો એમાં કદાચ આપણને ક્યારેક એક મનમાં એક ગ્લાની, એક ખેદ, એક દુઃખ રહી શકે. અથવા બહુ જ સારી રીતે થઈ જાય તો એનો અહમ ભાવ, એક કર્તૃત્વ ભાવ પણ આવી જાય. તો એ કર્તૃત્વના લીધે સુખ દુઃખ બધું થઈ શકે, અને એના લીધે આપણે બંધનમાં બંધાઈ શકીએ. પણ આ જે કર્તવ્યને કોઈ ઉચ્ચ લક્ષ્યને સમર્પિત કરીને કરીએ, દાખલા તરીકે આપણા દેશને સમર્પિત કરીને કરીએ, ભગવાનને સમર્પિત કરીને કરીએ, ગુરુને સમર્પિત કરીને કરીએ, સમાજને, માતા પિતાને, કોઈ પણ ઉચ્ચ શ્રેષ્ઠ લક્ષ્યને, આપણાથી એ વિશાળ હોય અને ઉચ્ચ હોય, શ્રેષ્ઠ હોય એવી કોઈ જે એવા આદર્શને સમર્પિત કરીને કરીએ, તો એ જે કર્મ છે એ પૂજા બની જાય છે. તો એ કર્મ પૂજા એ પણ બહુ જ પ્રેક્ટિકલ વસ્તુ છે. એનાથી જે આપણને આનંદ અને એક જે શાંતિની અનુભૂતિ થાય, એક સ્વતંત્ર આનંદની અનુભૂતિ થાય, બંધન નહીં હોય એમાં. કર્મ એટલે કે અનેક જે પ્રકારના શ્રૌત સ્માર્ત કર્મ, સ્માર્ત કર્મ એટલે ષોડશોપચાર પૂજા છે, હવન યજ્ઞ આદિ જે અગ્નિ કર્મ કહેવાય છે એને, અથવા ઉપાસના, અલગ અલગ પ્રકારની ઉપાસના છે. આ પણ દરરોજ નિયમિત થોડો સમય કાઢવો જોઈએ આપણે, કે આપણે થોડો સમય ભલે માનસિક પૂજા કરીએ તો એ પણ એ પૂજા કરવી જોઈએ ભગવાન. એનાથી શું થાય છે કે એ સંપર્ક રહી શકે છે એ ભગવાન સાથે, અને એ સંપર્ક રહે, જેટલો સંપર્ક રહેશે એટલો પ્રેમ વધશે. એટલે આ બધી વસ્તુઓ જે ભક્તિની સાધના તરીકે આપણે જોઈ રહ્યા છીએ. સ્મૃતિશ્ચરણ યોગો, સ્મૃતિ, યાદ કરવા. આપણે કોને યાદ કરીએ છીએ? જેને પ્રેમ કરીએ છીએ એને યાદ કરીએ છીએ, પણ જેને યાદ કરતા 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 જેના વિશે વિચારીએ એના એની સાથે પ્રેમ પણ થઈ જાય છે. અને ભગવાનના ચરણોને યાદ કરતા રહીએ તો એમના ચરણો પ્રત્યે ભક્તિ વધે છે આપણી. તો સ્મૃતિ પણ બહુ જ આવશ્યક છે, અને એ સ્મૃતિ પણ પ્રેમપૂર્વક થાય આપણે. અને સ્મૃતિને બીજા રૂપમાં ધ્યાન પણ કહી શકીએ. તો કોના વિશે વિચારીએ, ધ્યાન કોનું કરીએ? તો આપણને જેના પ્રત્યે પ્રેમ વધારવાની ઈચ્છા હોય એનું ધ્યાન આપણે કરતા રહીએ. તો જેના વિશે વિચારતા રહીએ, આપણે એડવર્ટાઇઝમેન્ટ જોઈએ છે તો એનાથી આ
આ જ વસ્તુ છે કે વસ્તુઓ વિશે વિચાર વિચાર કરીએ તો એના પ્રત્યે આસક્તિ વધે, ભગવાન વિશે વિચારતા રહીએ તો એના પ્રત્યે ભક્તિ વધે. એટલે આ સ્મૃતિશ્ચરણયોહો અને શ્રવણમ કથાયામ, ભગવાનની કથાઓનું શ્રવણ. કથાઓનું શ્રવણ એ બહુ જ સુંદર સાધના છે અને એમાં આપણો કોઈ બહુ મહેનત પણ આપણી નથી અને એ આનંદદાયક છે. કથા શ્રવણ કરીએ તો કેટલો આનંદ આવે, એ આનંદ જે છે એ આનંદ પ્રાપ્તિ માટે એક, એટલે એ પ્રોસેસમાં જ આનંદ મળે અને પછી એ ભક્તિરૂપ આનંદ પણ મળે. આ ષડંગ ભક્તિ અને એ ષડંગ ભક્તિની અભિવ્યક્તિ પણ છે. એટલે કે જો પ્રેમ હોય તો નમસ્કાર થાય, પ્રેમ હોય તો સ્તુતિ કરીએ, ભક્તિ હોય તો બધા જ કર્મ ભગવાનને અર્પણ કરીને કરીએ, ભક્તિ હોય તો આપણે અલગ અલગ પ્રકારની પૂજા ઉપાસના કરીએ, ઈચ્છા થાય આપણને એ ભક્તિ પ્રગટ કરવાની ઈચ્છા થાય એટલે ભગવાનનો વિચાર સ્મરણ પણ કરીએ અને ભગવાનની કથાઓ સાંભળવાની પણ મજા આવે. તો આ ભક્તિની અભિવ્યક્તિ પણ છે અને ભક્તિ વધારવાની સાધના પણ છે. આની સાથે આ સપ્તમ સ્કંધની સ્તુતિઓ સમાપ્ત થાય છે આ ભાગવત સ્તુતિમાલામાં અને આઠમા સ્કંધમાં આપણે પ્રવેશ કરીએ છીએ. અને આ આઠમા સ્કંધમાં જ્ઞાનયુક્ત સ્તુતિ છે, બહુ જ સુંદર આ જ્ઞાનયુક્ત સ્તુતિ છે. અને પહેલી સ્તુતિ જે છે એ સ્વયંભૂ મનુ તરફથી છે. સ્વયંભૂ મનુ એટલે આપણે પહેલા પણ એક વૈવસ્વત મનુ ની સ્તુતિ જોઈ હતી, જે મત્સ્ય ભગવાનની સ્તુતિ કરી, મત્સ્ય અવતારની સ્તુતિ કરી. અહીંયા સ્વયંભૂ મનુ જે સૌથી પહેલા મનુ હતા, એ સ્વયંભૂ મનુ જે આપણા બધાના પૂર્વજ કહેવાય છે, તો એટલે આપણને મનુષ્ય કહેવામાં આવે છે. આ સ્વયંભૂ મનુ પ્રથમ મન્વંતર, આ કલ્પના પ્રથમ મન્વંતરના જે મનુ રાજા હતા એ સ્વયંભૂ મનુ એ આ સ્તુતિ કરી છે. અને આપણે આ વાંચીએ તરત જ આપણને કંઈક યાદ આવશે. તો આપણે પહેલા આ મંત્ર વાંચીએ. આઠમા સ્કંદના પહેલા અધ્યાયનો દસમો મંત્ર સ્વયંભૂ મનુની સ્તુતિ 8.1.10. આત્મા વાસ્યમિદં વિશ્વમ યત્કિંચિત જગત્યાં જગત તેન ત્યક્તેન ભુંજીથાઃ માગ્રધઃ કસ્ય સ્વિદ્ધનમ. આપણે આ સાંભળ્યું છે, આ ક્યાં સાંભળ્યું છે? આપણે આનો એક થોડો રૂપાંતરણ સાંભળ્યું છે ઈશાવાસ્ય ઉપનિષદનો પ્રથમ મંત્ર. એમાં શરૂઆત ક્યાં કેવી રીતે થાય છે? ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યાં જગત તેન ત્યક્તેન ભુંજીથાઃ માગ્રધઃ કસ્ય સ્વિદ્ધનમ. તો આ લગભગ એવો જ મંત્ર છે. અને આ જે ભાગ છે શ્રીમદ ભાગવતનો આ આઠમા સ્કંદમાં, અહીંયા જ્ઞાનની વાતો છે અને આ જ્ઞાનમય સ્તુતિ છે મનુ મહારાજની. એ સુનંદા નદીના કિનારે મનુ મહારાજ તપશ્ચર્યા કરી રહ્યા હતા અને ત્યારે એમણે આ ભગવાનની સુંદર સ્તુતિ કરી. તો એ એવું કહેવાય છે કે જે સ્વયંભૂ મનુ જ્યારે આ સુનંદા નદીના કિનારે તપશ્ચર્યા કરી રહ્યા હતા, તો બહુ બધા અસુરો એમના ઉપર, જે એમની તપશ્ચર્યા ભંગ કરવા માટે બહુ જ એમના ઉપર આક્રમણો કરતા, એમને બહુ જ હેરાન કરતા. પણ એવું કહેવાય છે કે એ મનુ મહારાજ સહેજ પણ એમાંથી ડિસ્ટર્બ નહોતા થયા, એમનું ધ્યાન ત્યાંથી હલ્યું પણ નહીં. એમને બિલકુલ ઇગ્નોર કરીને, બિલકુલ એમના ઉપર ધ્યાન આપ્યા વગર એમણે સાધના ચાલુ રાખી. આપણા પૂર્વજ છે અને એ એવું કરી શકતા હોય તો આપણે પણ કરવું જોઈએ. આપણે સાધના કરવા બેસીએ ત્યારે જ આપણું મન બધે જ ફરવા માંડે છે. બીજી બધી વસ્તુઓમાં આપણે ધ્યાન લગભગ બરાબર રહે છે. ટીવી જોઈએ ત્યારે એટલું બધું ધ્યાન રહે છે કે કોઈ બોલાવતું હોય તો પણ સાંભળતા નથી, પણ માળા હાથમાં ફરે અને આપણે નામ સ્મરણ કરીએ એ ટાઈમે દુનિયાની બધી વાતો સંભળાય છે આપણને, બધે જ મન જાય છે. તો આ સાધનામાં આ મનુ મહારાજ પાસેથી શીખવા જેવું છે. આ સ્વયંભૂ મનુ જે અસુરો એને એમને ડિસ્ટર્બ કરવા આવતા હતા, એ બિલકુલ એમને કોઈ ધ્યાન પણ નહોતા આપતા, તો પછી કેવી રીતે કરી શક્યા? ભગવાને એમની રક્ષા કરી. તો આપણે જો સાધનામાં ધ્યાન આપીએ તો ભગવાન આપણી રક્ષા કરશે, એ રક્ષક છે જ આપણા. તો આપણે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. તો આવા ભગવાન એમણે આ
સ્વયંભૂ મનુ ઉપર કૃપા કરી, એ જો રક્ષા કરી અને પછી પ્રગટ થયા ત્યારે સ્વયંભૂ મનુએ આ જે આ શ્લોક દ્વારા, આ મંત્ર દ્વારા એમણે સ્તુતિ કરી. અને એમાં શું લખ્યું છે? આત્માવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત. વાસ્યમ, વાસ્યમ એટલે કરવું જોઈએ. આજે પાછળ આવી આવો પ્રત્યય લાગે સંસ્કૃતમાં, એનો અર્થ છે કરવું જોઈએ. તો શું કરવું જોઈએ? વાસ્યમ, વાસ્યમ એટલે ઢાંકી દેવું જોઈએ, એનો મતલબ છે ઢાંકી દેવું જોઈએ. વાસ્યમ, વસ વસ્ત્ર, વસ્ત્ર શબ્દ આવે છે વસ ધાતુથી. વાસ્યમ આ આખું ઢાંકી દેવું જોઈએ. અચ્છા, શેનાથી? આત્મા વાસ્યમ, આત્મા, પોતાના આત્માથી, સ્વરૂપથી. અને આત્મા શબ્દનો અર્થ કોઈ બીજું કંઈ, કોઈ વસ્તુ નથી, આપણાથી ભિન્ન નથી. આપણે સમજવું જોઈએ આત્મા શબ્દનો અર્થ છે હું. પણ આ હુંને આપણે કેવી રીતે સમજીએ છીએ? અત્યારે શરીરમાં અટકી જાય છે, ઇન્દ્રિયોમાં અટકી જાય છે, મનના વિચારોમાં અટકી જાય છે. આ હુંનો અર્થ અહીંયા ક્યાંય અટકવાનો નથી. એ હું એટલે સચ્ચિદાનંદ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ હું. એ આત્મા દ્વારા આ આ બધાને ઢાંકી ઢાંકી દો. ઇદમ સર્વમ, આ બધાને ઢાંકી દો, એનો મતલબ શું? યત્કિંચિત જગત્યામ જગત, જે પણ દેખાય છે બધાને આ આત્માથી ઢાંકી દો. અચ્છા, એટલે આત્મા કંઈ મોટું કપડું છે જેનાથી આખું બધું જગત ઢંકાઈ જાય. અને ઢાંકીને કરવું શું? યત્કિંચ જગત્યામ જગત. હવે આ જગત શું છે એ પણ થોડું જાણી લઈએ. જગત શું છે? આપણે ગઈકાલે પણ વાત કરી હતી. જ જાયતે, ગ ગચ્છતિ, ત તિષ્ઠતિ ઇવ. તો જે જન્મે છે, થોડા સમય માટે એવું લાગે છે કે ટકી રહે છે, પણ કંઈ ટકી રહેતું નથી. એમાં પણ સતત પરિવર્તન દેખાયા કરે છે અને પછી થોડા વખત પછી નાશ પામે છે, ગચ્છતિ, જતું રહે છે. તો આ જગત, આ જગત જે છે, જેની સતત પરિવર્તનશીલ જે છે, એ જગત દરેક વસ્તુમાં, આખું જગત પણ પરિવર્તનશીલ છે અને એ આખા જગતમાં જે પણ વસ્તુઓ દેખાય એમાં પણ સતત પરિવર્તન ચાલ્યા કરે છે. તો આ જે યત્કિંચ જગત્યામ જગત, જે પણ છે બધું જ આત્માથી ઢાંકી દો. હવે આત્મા કોઈ ચાદર છે કે જેનાથી ઢાંકી દેવાય? તો એનો મતલબ શું? શું કહેવા માંગે છે મનુ મહારાજ અહીંયા, અથવા ઈશાવાસ્ય ઉપનિષદમાં ઋષિ શું કહેવા માંગે છે? આત્મના વાસ્યમ, એનો મતલબ આ જે આત્મદૃષ્ટિ છે, આત્મજ્ઞાન છે, એ જ્ઞાનમયી દૃષ્ટિથી આખા જગતને જુઓ, એ જ કહેવા માંગે છે. તો શું કહેવા માંગે છે? આ આત્મજ્ઞાનમયી દૃષ્ટિ દ્વારા પોતાને ઓળખ્યા પછી એ જ દૃષ્ટિ દ્વારા બધાને જુઓ. ધ સેલ્ફ ઇન મી ઇઝ ધ સેલ્ફ ઇન ઓલ. પોતાની જાતને આખા જગતમાં બધે જ વ્યાપ્ત જુઓ, એવી વ્યાપક દૃષ્ટિ કેળવો. પૂજ્ય ગુરુદેવનો એક બહુ સુંદર સુવાક્ય છે કે આ આધ્યાત્મિકતા એટલે શું, અથવા જે પ્રેમ એટલે શું, તાદાત્મ્ય એટલે શું. તો પૂજ્ય ગુરુદેવે બહુ સુંદર કહ્યું છે કે કોઈ પણ વસ્તુમાં પોતાને જોઈ શકીએ તો આપણે કહી શકીએ કે એની પ્રત્યે પ્રેમ છે અને એક આધ્યાત્મિક દ્રષ્ટિ છે. પોતાને જોવું, બધે જ પોતાની જાતને જોવું, એ જ ખરેખર પ્રેમમયી આધ્યાત્મિક દ્રષ્ટિ છે, જ્ઞાનમયી દ્રષ્ટિ છે. તો આ અહીંયા મનુ મહારાજ એ જ કહી રહ્યા છે. કેવી રીતે જોવું? તો પોતાને જો, હવે આપણે વિચાર કરીએ કે કોઈ પણ વ્યક્તિ, હવે કોઈ દુઃખી વ્યક્તિ હોય, એ આવીને આપણને એમની દુઃખની વાત કરે અને આપણે વાત સાંભળીને, આપણે ઘણીવાર નથી કહેતા સામે, હા હું સમજુ છું તમારું દુઃખ, હું સમજુ છું, એનું મતલબ શું? ખરેખર વિચાર કરીએ કે હું સમજુ છું એનું મતલબ શું? એનો મતલબ એ છે કે હું પોતાની જાતને તમારી જગ્યાએ મૂકીને હું જ્યારે
કલ્પના કરું છું તો એ જે દુઃખ મને થાય છે એ અનુભવાય છે મારાથી, એટલે હું કહું છું હું સમજું છું. હું સમજું છું ના અર્થે એ નથી કે હા મને સમજાઈ ગયો તમે જે કીધું એનાથી. અરે આપણે ઈચ્છીએ તો પણ આપણે સમજી નથી શકતા, પણ પોતાની જાતને એ જગ્યાએ મૂકીને વિચાર કરીએ, કલ્પના કરીએ તો થોડું થોડુંક સમજાય છે. એને કહેવાય હું સમજું છું. તો હું પોતાની જાતને જોઉં છું એ જગ્યાએ. ઘણીવાર જ્યારે શિષ્ય ગુરુ પાસે જાય અને શિષ્ય કાંઈ સમજી શકતો નથી, એ ગુરુ કાંઈ પણ ઉપદેશ આપે એનું ઊંધું જ મતલબ કાઢે છે અને કોઈ વાત માનતો નથી, અને ગુરુ જોઈને હસતા રહે, આપણે કે કેમ હસે છે? કારણ કે ગુરુ કહેતા હશે કે હું મારા ગુરુ પાસે ગયો તો ત્યારે આવો જ હતો, પણ મારા ગુરુએ એટલી ધીરજ સાથે મને શીખવાડ્યું અને મને હું જેવો હતો એવો સ્વીકાર કરીને આવો બનાવી દીધો છે, એટલે હવે આ નેક્સ્ટ જનરેશન મારી પાસે આવ્યું છે. આપણે પણ પોતાનું ભૂતકાળ જોઈએ તો આપણને પણ પોતે દેખાઈએ બીજી જગ્યાએ. એક છોકરો આવ્યો પિતા પાસે રિપોર્ટ કાર્ડ લઈને આવ્યો. એ રિપોર્ટ કાર્ડ જ્યારે પપ્પાને બતાવ્યું તો એ પપ્પા એટલા બધા ગુસ્સે થઈ ગયા, તને શરમ નથી આવતી? આ દરેક સબ્જેક્ટમાં 7 વિષયો છે અને 7-7 વિષયમાં લાલ લીટી આવી છે, તું ફેલ થઈ ગયો 7-7 વિષયોમાં, તને શરમ નથી આવતી? તું કોનો દીકરો છે? તું આવું કેમ ભણતો નથી? મેં કીધું તું હવે તારું રમવાનું બંધ, ટીવી જોવાનું બંધ, હવે ખાલી ભણવાનું ભણવાનું, આવું બધું બહુ જ બોલ્યા. થોડા વખત પછી આમ છોકરો બિલકુલ એના ઉપર જાણે પ્રભાવ જ નહોતો થતો, ચૂપચાપ ઊભો હતો અને પોતાનો હસવાનો આમ કંટ્રોલ કરી રહ્યો હતો. એટલે પિતાએ પૂછ્યું કે તું શું કરવા હસે છે? આટલો બધો હું ગુસ્સો કરું તને હસવું આવે છે? તો કે પપ્પા પહેલાં ઉપર નામ તો વાંચો, આ તો મારો રિપોર્ટ કાર્ડ નથી, આ તો હું જ્યારે કબાટ સાફ કરતો હતો તમારો જૂનો રિપોર્ટ કાર્ડ મળ્યો મને, એટલે તમને બતાવવા લાવ્યો છું. એટલે કહેવાનો અર્થ શું કે હવે એ જ્યારે પિતાએ જોયું કે પોતાનો નામ છે, અને પછી જ્યારે એ બાળક પોતાનો રિપોર્ટ કાર્ડ પણ બતાવે એ જેવું પણ હોય, એ પિતા જે છે એ પુત્રના માં પોતાને જોઈ શકે છે, અને જ્યારે જોઈ શકે છે એનો બધો ગુસ્સો ઠંડો થઈ જાય છે. પછી પછી શું કહે છે? પછી સમજાવે છે અને પ્રેમથી વાત કરી શકે છે. એટલે આ જે વસ્તુ છે આને સમજવા જેવું છે કે પોતાની જાતને બીજામાં કેવી રીતે જોઈ શકાય, આ જોવાની જે ક્ષમતા છે. તો ઈશાવાસ્યમ ઇદમ સર્વમ ઉપનિષદમાં કહ્યું, અહીંયા શું કહે છે? આત્માવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથાહા. એનો મતલબ જે આ ખોટી દ્રષ્ટિ છે, આ ભેદની દ્રષ્ટિ છે, આ સીમિત દૃષ્ટિ છે, હું આ શરીર માત્ર છું, મારાથી ભિન્ન બધા જીવો, બધી આખું જગત મારાથી અલગ છે અને મારા ઉપભોગ માટે જ બધી વસ્તુઓ છે, આ પ્રકારની જે ખોટી દ્રષ્ટિ છે એને છોડી દેવાની જરૂર છે. તેના ત્યક્તેના, એનો ત્યાગ કરવાની જરૂર છે. અને એને ત્યાગ કરવાથી, ત્યક્તેના કરવાથી શું થાય? એ ત્યાગ દ્વારા શું થાય? ભુંજીથાહા. ભુંજીથાહા એટલે કે પછી તમે માણો સૃષ્ટિને, આ ખોટી દ્રષ્ટિનો ત્યાગ કરીને સાચી દૃષ્ટિ, એ આત્મમય જ્ઞાનમય દૃષ્ટિથી આપણે જ્યારે જોઈએ આખા જગતને, એ ભગવાનમય દૃષ્ટિથી જોઈએ આ જગતને, ત્યારે આ ખોટી દ્રષ્ટિનો ત્યાગ જ્યારે થઈ જાય છે ત્યારે ભુંજીતાહા, પછી મજા કરો, પછી એની મજા માણો સાચા અર્થમાં, ત્યારે જ એનો આનંદ માણી શકાય, નહીં તો નહીં માણી શકાય. અત્યારે જે સંકુચિત બુદ્ધિ છે એમાં આપણને જે પણ આનંદના નામ પર મળે છે અત્યંત ક્ષણિક અને પરિવર્તનશીલ નશ્વર આનંદ છે, એટલે એને આનંદ કહેવાય જ નહીં, દુઃખનો અંત થતો જ નથી એનાથી. પણ આ રીતે જે સાચી દ્રષ્ટિ કેળવીએ, એ કેળવવું જોઈએ, અને એનાથી આ ખોટી દ્રષ્ટિનો ત્યાગ કરીએ, તેનાથી ભુંજીથાહા. અને ઉપનિષદને સમજાવતી વખતે ભગવાન શંકરાચાર્યજી કહે છે ભુંજીથાહા એનો મતલબ આનાથી સુરક્ષિત રહેશો તમે. કારણ કે અસુરક્ષાની ભાવના ક્યારે આવે? જ્યારે બીજી બધી વસ્તુઓ મારાથી અલગ લાગે, ભિન્ન લાગે, એ ભેદ દ્રષ્ટિમાં અસુરક્ષાની ભાવના થાય કે જે મારી પાસે છે એ મારી પાસે રહેવું જોઈએ, કોઈ
જે એ નાશ નહીં પામવો જોઈએ, કે છૂટી નહીં જવું જોઈએ, કોઈ છીનવી નહીં લેવું જોઈએ, અને જે વસ્તુઓ મારે જોઈએ એ મને મળશે કે નહીં, આ જે અસુરક્ષાની ભાવના જે થાય છે એમાંથી આપણે મુક્ત રહીશું. એટલે એ સુરક્ષિત રહેવા માટે, પોતાની રક્ષા માટે આ દ્રષ્ટિ બહુ જ આવશ્યક છે, આપણે આનંદની રક્ષા માટે. તો તેન ત્યક્તેન ભુંજીથાઃ મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ્. મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ્. હે, તમે કોઈ પણ વખત જે કોઈ પણ ધન જે છે, કોઈ પણ વસ્તુ છે, એને મા ગૃધઃ એટલે એની ઈચ્છા ના રાખો. એને પામવાની જે ઈચ્છા, તીવ્ર ઈચ્છા થાય છે, મારે આ જોઈએ, પેલું જોઈએ, એ ધનની પાછળ, ધન એટલે કે કોઈ પણ પ્રકારની સંપત્તિ, કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, સંબંધ, કોઈને પણ તમે ડોન્ટ બી પઝેસિવ, ડોન્ટ ક્રેવ, ડોન્ટ પુટ યોર આઈઝ ઓન સમથિંગ. તમે પોતાની નજર ના નાખો. આપણે કોઈ, ઘણીવાર આવું થાય કે કોઈના ઘરે જઈએ અને પછી ત્યાં બેસીએ અને પછી આપણને કંઈક એ લોકો વાતચીત કરતા હોય અને પછી સામે એક ટેબલ ઉપર એક ફ્લાવર વેઝ હોય, એ ફ્લાવર વેઝને જોઈને આપણે કહીએ, આ સરસ છે, હા ફ્લાવર વેઝ ક્યાંથી લાવ્યા, અચ્છા બહુ સરસ છે, આ નથી મળતું અહીંયા, નહીં, અચ્છા બહુ સારું છે, બહુ સારું છે. એટલા બધા વખાણ કરીએ કે પેલા જે જેના ઘરે આવ્યા છે એ કે તમને બહુ ગમ્યું છે તો તમે લઈ જાઓ. ના ના ના, શું કરવા, પણ બહુ સરસ છે, બહુ સરસ છે, અમારા ડ્રોઈંગ રૂમમાં મૂકીએ તો સારું લાગે. પણ હવે તો કે ના ના ના, તમે લઈ જાઓ, લઈ જાઓ, કંઈ વાંધો નહીં, તમે લઈ જાઓ. આપણે કે અચ્છા તમને નથી જોયું તો સાચે ખરેખર ને, આર યુ શ્યોર, બરાબર, ઠીક છે ઠીક છે, આ ચલો થેલાઓ મૂકીને લઈ ગયા. આવું કરીએ આપણે, કોઈ પણ વસ્તુ કોઈને હાથમાં જોઈએ, મને આ પણ જોઈએ, મને પેલું પણ જોઈએ. જ્યારે બાળકો હોય, આપણે પણ જ્યારે સ્કૂલમાં હતા કે એ બાળકો હતા, તો બીજા કોઈને જોઈને આ દેખા દેખી ચાલતી હતી. હવે આપણને થાય કે બાળપણમાં નીકળી જાય તો ઠીક છે, પણ મોટા થઈને પણ દેખા દેખી ઘણી વાર આપણને દેખાય, એ એના ઘરમાં મોટી ગાડી આવી એટલે આપણે પણ મોટી ગાડી જોઈએ, એના ઘરમાં એસી લગાડી છે તો આપણે પણ દરેક રૂમમાં એસી લગાડી દઈએ, એનું ઘર આટલું મોટું કર્યું છે, એને ઉપર મકાન બનાવ્યું છે, આપણે પણ ઉપર મકાન બનાવીએ, દરેકમાં દેખા દેખી, એને આ આ આ પ્રકારના કપડાં લીધા છે, મારે પણ આવા કપડાં જોઈએ. તો આ જે વસ્તુ છે માગ્રદા, અથવા બીજાની વસ્તુ જ જોઈએ. પૂજ ગુરુદેવ ઘણીવાર કહેતા કે બીજા બીજાનું ધન, બીજાની ગાડી, બીજાનું ઘર, બીજાની પત્ની, કે અધર મેન્સ વાઇફ ઓલ્સો આઈ ઓલવેઝ કવેટ, એવું ગુરુદેવ કે આવી બધી વસ્તુઓ, બધાની વસ્તુઓ આપણને જોઈએ. તો કે આ ના કરો. કેમ? કારણ કે બહુ જ સુંદર આ વાક્ય છે, આ શબ્દ રચના છે. કસ્ય સ્વિત ધનમ, કે છે આ કોનું છે? કસ્ય સ્વિત ધનમ એટલે કે આ બધું કોઈનું જ છે જ. એનો મતલબ કે આજે કોઈનું છે, કાલે બીજા કોઈનું થશે, એટલે મારું, મારી પાસે આવી જાય તેવું નથી કે હંમેશા મારી પાસે રહેવાનું છે. કસ્ય સ્વિત ધનમ એટલે ધન જે છે એ કોઈની માલિકી એના ઉપર ચાલતી નથી. ધન સાથેનો પ્રેમ કેવો છે? એક તરફો પ્રેમ છે, વન સાઇડેડ લવ અફેર આપણાને પૈસા વચ્ચે, અને એ બધી જ વસ્તુઓ માટે એ સત્ય છે. એને ખબર પણ નથી કે હું આટલું બધું પ્રેમ કરું છું, અને એ જ્યારે છૂટી જાય એને કોઈ એક, કોઈ એકની માલિકીમાં ધન રહેતું જ નથી, બધે જ ફર્યા કરે. કસ્ય સ્વિત ધનમ, એ કોઈનું કોઈનું થયા કરશે, તો આપણે એ ભેગું પણ કરવાનો પ્રયત્ન કરીએ તો પણ એ ટકીને રહેવાનું નથી મારી પાસે. કસ્ય સ્વિત ધનમ એટલે એને બહુ જ લાલચ ના કરો, એને પામવા માટેની ઈચ્છા અને એના પ્રયત્નોમાં જીવન વ્યર્થ ના કરો. આવે સ્વાગત કરો, જાય જવા દો. અને કસ્ય સ્વિત ધનમનો બીજો અર્થ છે કે સાચા માલિક આ ધનના કોણ છે? ભગવાન છે. કસ્ય સ્વિત ધનમ શ્રિયઃ પતિર યજ્ઞ પતિર લોક પતિ પ્રજાપતિ ધિયાંપતિ ધરાપતિ સતાંપતિ, એ છે માલિક બધાના. કસ્ય સ્વિત ધનમ એટલે આ, હવે આપણે કહીએ કે આ તો કઈ ઉપદેશ જેવું લાગે છે, તો આમાં સ્તુતિ ક્યાંથી આવી? તો સ્તુતિ કેવી રીતે આવી? તો સ્તુતિ એવી રીતે છે કે મનુ મહારાજ કહે છે, ભગવાન તમે આત્મ સ્વરૂપે મારી અંદર પણ છો અને આખા જગતમાં કારણ રૂપે, અધિષ્ઠાન રૂપે વ્યાપ્ત પણ છો, પણ એ
વ્યાપક તમે જે છો તમને હું જોઈ શકતો નથી, અંદર પણ જોઈ શકતો નથી, બહાર પણ જોઈ શકતો નથી, અને એવી રીતે જોવાની ઈચ્છા છે, અને આ ખોટી જે સીમિત સંકુચિત દ્રષ્ટિ છે એ છોડવાની ઈચ્છા છે, ભગવાન તમારી કૃપાથી થશે એટલે મારે આ કરવું છે અને તમે પ્લીઝ કરાવો ને, આવી પ્રાર્થના છે. તો ભગવાનને કહીએ છે, આત્મા વાસ્યમિદં સર્વં યત્કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથાઃ મા કૃતઃ કસ્યચિત ધ્વનમ. તો ભગવાનને આ મનુ મહારાજ ઉપદેશ નથી આપી રહ્યા, ભગવાનને પ્રાર્થના જ કરી રહ્યા છે, સ્તુતિ કરી રહ્યા છે કે ભગવાન તમે ઓલરેડી છો બધે જ, પણ તમને જોવાની ક્ષમતા, જે દ્રષ્ટિ, જ્ઞાનમય દ્રષ્ટિ જોઈએ એ તમે આપો, જેનાથી હું ખરેખર આનંદ માણી શકું અને કોઈ પણ વસ્તુનો લોભ લાલચ કરીને એની પાછળ ના પડું. સાચું ધન છો, સાચું ધન તો તમે છો ભગવાન, એટલે તમને પ્રાપ્ત કરવા માટે હું મહેનત કરું, એવી સ્તુતિ કરે છે. અને પછી અહીંયા શરણાગતિ, પોતે શરણાગતિ સ્વીકારે છે અને કહે છે, અહીંયા શરણ સ્વીકારે છે ભગવાનનો. આ આઠમા અધ્યાય, આઠમા સ્કંદના પહેલા અધ્યાયનો 16મો શ્લોક છે, 8.1.16, એને આપણે વાંચીએ. તમીહ માનમ નિરહંકૃતમ બુધમ નિરાશિષમ પૂર્ણમનન્યચોદિતમ નૃંછિક્ષયંતમ નિરવર્ત્મ સંસ્થિતમ પ્રભુમ પ્રપદ્યે અખિલ ધર્મ ભાવનમ. પ્રપદ્યે, હું શરણ સ્વીકાર કરું છું, હું શરણમાં આવું છું, તમને નમસ્કાર કરું છું. કોના શરણમાં આવું છું? પ્રભુમ, પ્રભુ એટલે જેનું પ્રભુત્વ છે, ઐશ્વર્ય છે, બધું કાબુમાં છે, સક્ષમ છે, સર્વ સમર્થ છે, એને કહેવાય પ્રભુ. તો પ્રભુમ પ્રપદ્યે, હે પ્રભુ હું તમારી શરણમાં આવું છું, તમને નમસ્કાર કરું છું. કેવા પ્રભુ છે આ? તમ ઈહ માનમ, કેવા છે? એ બધું જ કરે છે, સર્વ કરતા છે. ઈહ માનમ એટલે બધું જ કરનાર. તમ ઈહ માનમ, પણ બધું કરે, આપણે કરીએ અને ભગવાન કરે આમાં આ જ ફરક છે. તમ ઈહ માનમ, આ બધું કરવા વાળા તે છતાં નિરહંકૃતમ, બિલકુલ અહંકાર રહિત છે, એટલે મેં કર્યું એવો ભાવ છે જ નહીં. ભગવાને ગીતામાં શું કહ્યું? ભગવાને ગીતામાં શું કહ્યું? તસ્ય કર્તારમ અપિ માં વિદ્ધિ અકર્તારમ અવ્યયમ. આ જે પણ કર્યું છે આ સૃષ્ટિમાં એનો કરતા હું છું, પણ જાણો કે એનો કરતા હું નથી. બિલકુલ કર્તૃત્વ ભાવ નથી, કોઈ અહંકાર નથી, નિરહંકૃતમ. અને આપણે સહેજ કંઈક નાનું કામ કરીએ, કોણે કર્યું? મેં કર્યું. અને આજે મેં કર્યું આના લીધે જ આપણે ફસાઈ જઈએ છીએ. આ પહેલાં પણ ઘણીવાર મેં ચર્ચા કરી છે, ઘણા લોકોએ સાંભળ્યું હશે કે આપણે એક બહુ જ વર્ષો પહેલાં એક નેટલોન કરીને, જે આ મચ્છરને અંદર પ્રવેશ બંધ કરવા માટે એક જે પડદા જેવો આવતો હતો બારી ઉપર લગાડવાનો, એ નેટલોનનું એડવર્ટાઇઝમેન્ટ આવતું હતું. એક જે પતિ પત્ની ઘરમાં રહેતા હતા અને એ પત્નીની માં, એટલે કે આ માણસનો સાસુ, એના ઘરે આવ્યા અને ત્યારે એમણે જોયું આ નેટલોન, જોઈને કહ્યું કે આ કોણ લાવ્યો, આ તો બહુ જ સરસ છે, મચ્છર અંદર આવી જ નથી શકતા. તો પેલો માણસ કહે છે, મેં લાવ્યો. પછી એ કહે કે અચ્છા, આમાં તો વેલક્રોથી આપણે ચોંટાડી શકીએ અને ખોલી શકીએ, આ તો બહુ સરળ છે લગાવવાનું. તો કે મેં લાવ્યા હું. પછી કે આને તો ધોઈ પણ શકાય, કાઢીને ધોઈને પાછું લગાડી દો, બહુ જ આ તો બહુ જ સારું છે. તો કે મેં લાવ્યા હું. તો કે આવું કરીએ તો પછી આપણે આ ધુમાડો અને એ બધું કરવાની કાંઈ જરૂર નથી, આ તો બારી ખુલ્લી રાખો, પણ આ નેટલોન લગાડી તો બહુ સારું છે, આ તો પ્રકાશને બધું આવે છે, હવા ઉજાસ માટે પણ સારું. તો કે મેં લાવ્યા હું. તો પછી એના સાસુ કહે છે, તબ તો મેં યહી રહુંગી, હવે તો હું અહીંયા જ રહીશ. તો પછી પેલો માણસ કહે છે, અરે ક્યું લાયા, આપણને યાદ હશે. તો આ હું કરું છું, પછી પછતાઈ યાદ. તો એ જ રીતે અહીંયા પણ કે ભગવાને આટલું બધું કર્યું અને કે આટલા બધા કર્મમાં એ કર્તૃત્વ ભાવમાં ફસાઈ ગયા, ના નિરહંકૃતમ. એટલે અહીંયાથી આપણને કર્મ ના કરતા પણ બનીએ તો એ કેવી રીતે કરવું જોઈએ, અહંકાર વગર. પણ ભગવાન, તમને અહંકાર કેમ નથી થતો? આ કર્તૃત્વ ભાવ વગર કેવી રીતે તમે કરી શકો છો? કારણ કે નેક્સ્ટ શબ્દ બુધમ, બુધમ એટલે જ્ઞાન.
જ્ઞાન હોય તો કર્મ કરતી વખતે આપણે નિર્લિપ્ત થઈ શકીએ. જ્ઞાન ભગવાન કોણ છે? સર્વજ્ઞ, પૂરેપૂરું જ્ઞાન છે. અને પૂરેપૂરું જ્ઞાન હોવાના લીધે એમને કોઈ અહંકાર નથી. જે ખરેખર જ્ઞાની હોય એ વિનમ્ર હોય. વિદ્યા દદાતિ વિનયમ, એને કોઈ દિવસ કોઈ અહંકાર કે કોઈ અભિમાન કોઈ આડંબર કશું જ ના હોય. એટલે ખરેખર જ્ઞાનથી આ અવસ્થા આવી શકે. નિરહંકૃતમ નિરાશિષમ, મનમાં કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી, ઈચ્છા વિહીન. આ ભગવાન માટેના વિશેષણો છે, જીવ માટેના ને ભગવાન માટેના છે. અને જે જીવ આ સ્તર પર પહોંચી જાય છે, ભગવત પ્રાપ્તિ આને જ કહેવાય. જ્યારે આ સ્તર પર પહોંચી જાય તો ભગવાન સાથે એક થઈ ગયો કહેવાય. એક થઈ ગયો એનો મતલબ એ નથી કે આમ જઈને ક્યાંક ભગવાનના આમ ભગવાન ઊભા હોય ને એમના પગની નીચે આમ જઈને ચોંટી જાય, એવું નથી. એક થઈ ગયો એનો મતલબ કે આ સ્તર પર એ પહોંચી જાય કે જ્યાં કોઈ મનમાં ઈચ્છા જ નથી. નિરાશિષમ પૂર્ણમ, પૂર્ણમ પોતાનામાં જ પૂર્ણ છે. એમને બીજા કોઈની ઈચ્છા જ નથી, બીજા કોઈની અપેક્ષા નથી, બીજા કોઈની પાસેથી કોઈ એક્સપેક્ટેશન કાશું જ નથી. બિલકુલ પૂર્ણ છે, સ્વતંત્રપણે આનંદનો અનુભવ કરી રહ્યા છે. અને અનન્ય ચોદિતમ, બહુ સુંદર વસ્તુ છે અનન્ય જો. જે પણ કરે છે આપણે કહીએ ભગવાન તમે આટલું બધું કરો છો અમારા માટે, થેન્ક યુ થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર, અમે ધન્ય છીએ કે તમે આટલું કરો છો. પણ તમે કેમ કરો છો આ બધું? કોણ કહે છે તમને કહેવાનું? આ ભક્ત માંગે છે એટલે તમે આપો છો. અરે ભક્ત અડધા ઉપર તો માંગતા નથી ને માંગતા આવડતું પણ નથી ને શું માંગવું જોઈએ એ તો બિલકુલ ખબર નથી. પણ તે છતાં આપણને જે જરૂરિયાતની વસ્તુઓ છે બધું મળી રહે છે. આપણે વિચાર કરીએ ભાવ જેટલા પણ વધી જાય પણ કામની વસ્તુઓ બધી મફત જ મળે છે. આપણે વિચાર કરીએ એમાં કોઈ ટેક્સ છે? એમાં કોઈ પૈસો ખર્ચો કરવાનો છે? જેના લીધે જીવવાની જરૂર હોય એ બધી વસ્તુઓ તો ભગવાને ફ્રી સપ્લાયમાં આપ્યું છે. ઓક્સિજન સપ્લાય જેનાથી શ્વાસ ચાલે છે ફ્રીમાં છે કે નહીં? પાણી ફ્રીમાં મળે, આપણે એને બોટલમાં ભરીને વેચીએ છીએ પણ એકચ્યુઅલી ભગવાન તો એનો કોઈ ચાર્જ નથી લેતા. જમીન ઉપર ચાલવા માટે ગ્રહત્વ આકર્ષણ શક્તિ જોઈએ, આ શક્તિ ક્યાંથી આવે? ફ્રીમાં જ આવે છે ને? ક્યાં બિલ ભરવાની જરૂર પડે? બિલ ભરવાની જરૂર પડે તો જે લોકો બિલ નથી ભરતા એ લોકો પછી હવામાં ઉડતા હશે. આ બધું ફ્રીમાં મળે. સ્વાસ્થ્ય મેન્ટેન કરવા માટે ફ્રીમાં જ. પૈસા ખર્ચીને આપણે ખોટું ખોટું ખાઈએ, ખોટી ખોટી વસ્તુઓ કરીએ, એના લીધે આપણને રોગ થાય છે. બાકી સ્વાસ્થ્ય તો ફ્રીમાં જ છે. જો પ્રકૃતિની સાથે વેન વી લિવ ઇન હાર્મની વિથ નેચર વી આર ઓલવેઝ હેલ્ધી. જે નૈસર્ગિક જીવન જીવવાથી આપણે હંમેશા સ્વસ્થ રહીએ છીએ એ ફ્રીમાં જ છે. પ્રેમ ફ્રીમાં જ છે. પરિવાર ફ્રીમાં જ છે. આપણે ક્યાં કઈ પૈસો ખર્ચવો પડે છે કે આ મારે સારો પરિવાર જોઈએ છે? કશું ફ્રીમાં જ મળે છે બધું. તો ભગવાન આપણને આટલું બધું કરે છે આપણે માંગીએ એના માટે નહીં. આપણે ન માંગતા હોય, માંગતા ના આવડતું હોય, ખોટું માંગીએ તો પણ ભગવાન આપણને જરૂરિયાતની વસ્તુઓ આપી દે છે. અનન્ય ચોદિતમ, કોઈના કહેવાના લીધે નથી કરતા, પોતે જ કરે છે. એટલે એમની કરુણા બતાવે છે, એમનો પ્રેમ દર્શાવે છે કે ભગવાન. આપણે ભગવાનની કરુણાની વાત કરી અને ત્યાં જાણે ગુરુદેવે આ વાત સ્વીકારી, તો આપણે આ ભગવાનની કરુણા છે. આપણે માંગતા નથી તો પણ આપણને આપી દે છે, એટલે અપાર કરુણા ભગવાનની છે. તો આ અનન્ય ચોદિતમ, કોઈને કહેવાથી કશું આપતા નથી, એ પોતે જ એટલો પ્રેમ, પ્રેમ સ્વરૂપ છે પોતે, એટલે એ આપી રહ્યા છે. નૃન શિક્ષયંતમ, બધા જ જીવોને શીખવાડે છે. આ પણ બહુ જ સુંદર વસ્તુ છે કે એમના કર્મ કેવા છે કે જેનાથી આપણને શીખવા મળે. ભગવાનનું આખું સંચાલન જે છે, આખું તંત્ર આપણે જોઈએ તો એમાં આપણને પળે પળે શીખવા મળે છે. કેટલી બધી વસ્તુઓ શીખવા મળે છે આપણને, શીખતા જ રહીએ આપણે હંમેશા. તો આ શીખવાનું જે મળે છે એ ભગવાનની અત્યંત કૃપા છે. ભગવાન જ શીખવાડવા વાળા છે. એટલે આપણે કહે સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. આદિગુરુ ભગવાન જ છે. નારાયણમ પદ્મભવમ વશિષ્ઠમ, આ ગુરુ પરંપરામાં શરૂઆતમાં ભગવાન પોતે જ છે. તો શીખવાડવા વાળા, એટલા માટે જ આપણે કહે કૃષ્ણમ વંદે જગત ગુરુમ. નૃન શિક્ષયંતમ, ભગવાન જે તમે બધા અમને શીખવાડો છો. અને ખાલી ઉપદેશ આપીને બોલીને જ નહીં, તમારી લીલાઓ દ્વારા શીખવાડો છો, અમારા જીવનમાં અનુભવો આપીને શીખવાડો છો.
કેટલી રીતે અલગ અલગ રીતે અમને શીખવાડો છો, પ્રકૃતિના નિયમો દ્વારા અમને શીખવાડો છો. તો નૃન શિક્ષયંતમ નિજવર્તમ સંસ્થિતમ, પણ આ બધું કરવા છતાં પોતાના સ્વરૂપમાં સ્થિત છે એટલે જ એમનું નામ અચ્યુત છે. એમાંથી પતન નથી થતું એમનું, હંમેશા પોતાના સ્વરૂપમાં અવસ્થિત રહે છે. એવા નિજવર્તમ સંસ્થિતમ પ્રભુમ પ્રપદ્ય, એવા પ્રભુને ના શરણમાં હું જઉં છું, એવા પ્રભુને નમસ્કાર કરું છું, એમને હું પોતાના સ્વામી તરીકે સ્વીકારું છું. અખિલ ધર્મ ભાવનમ કેવા છે, આ બધા જ પ્રકારના જે બધા જ સ્તર પર જે ધર્મ છે, બધી જ વસ્તુઓની સત્તા જે છે, એનો સાર છે, એને જાળવી રાખનાર, જે સારી વસ્તુઓ છે એને બળ આપનાર, જે જે સારી નથી એટલે કે જે સમાજ વિરુદ્ધી છે અથવા લોકોના કલ્યાણ વિરુદ્ધ જે પણ વસ્તુ છે, જે ખરેખર દુઃખના કારણ છે, એ બધાને નબળા પાડવાવાળા તમે છો. આપણને ઘણીવાર એવું લાગી શકે કે આ જે નકારાત્મક શક્તિઓનું બળ વધતું દેખાય છે અને સકારાત્મક જે વસ્તુઓ છે એ બધા નબળા પડતા દેખાય છે, પણ ખરેખર અંદરથી જોઈએ તો જે ખરેખર ધર્મપાલન છે એમાં બહુ જ બળ છે. અધર્મમાં બહારથી બહુ જ આડંબર દેખાય પણ અંદરથી સાવ પોલા હોય. જે વ્યક્તિ ખોટું કરે એ બહુ જોર જોરથી બૂમો પાડે પણ અંદરથી ડરતો હોય, અને જે ખરેખર ધર્મપાલન કરતો હોય, સત્યના માર્ગ પર ચાલતો હોય, એને બિલકુલ ડર અંદરથી નથી, બહારથી કદાચ ચૂપ રહેતો હશે. કારણ કે બોલે તો શું બોલે, કૂતરા ભસતા હોય ત્યારે હાથીને શું કરવા ત્યાં વચ્ચે કંઈક કરવાની જરૂર છે, કે સિંહને શું એની સાથે ઝઘડો કરવાની જરૂર છે, એ ચાલ્યા કરે. એટલે એ જ રીતે અહીંયા અખિલ ધર્મ ભાવનમ, બધા આખા બધા જ પ્રકારના ધર્મ, બધા સ્તર પર જે ધર્મ છે એને ધારણ કરવાવાળા અને એને બળ આપવાવાળા તમે છો. તો એવા ભગવાનને હું નમસ્કાર કરું છું. આવી રીતે મનુ મહારાજની સ્તુતિ છે. મનુ મહારાજની સ્તુતિ પછી નેક્સ્ટ જે સ્તુતિ છે એ અત્યંત સુંદર સ્તુતિ છે. એની કથા આપણે ટૂંકમાં અત્યારે જોઈશું અને પછી કદાચ પહેલો શ્લોક વાંચીએ જોઈએ સમય પ્રમાણે. આપણે પહેલાં પણ પ્રહલાદજીની સ્તુતિમાં આપણે જોયું કે પ્રહલાદજીને ભગવાને, પ્રહલાદજીએ ભગવાનને શું કહ્યું કે ભગવાન તમે કેવા છો કે ભક્તિથી પ્રસન્ન, ભક્ત્યાતુતોષ, ભક્તિથી તમે પ્રસન્ન થાઓ છો. અને એના માટે દૃષ્ટાંત શું આપ્યું કે જેની પાસે કોઈ વિશેષ કુળ નથી, કોઈ પ્રસિદ્ધિ નથી, કોઈ ધન નથી, કોઈ પ્રકારના લક્ષણો નથી, વાકપટુતા નથી, કશું જ નથી, તે છતાં તમે ભક્તિથી પ્રસન્ન થાવ છો. એમાં દ્રષ્ટાંત આપ્યો છો ગજયુથપાય, હા એ શબ્દથી આપ્યો હતો. એ જ અહીંયા ગજેન્દ્રની સ્તુતિ છે. અહીંયા ગજેન્દ્ર એ પોતે જે હાથી, બહુ જ બળશાળી હાથી હતો, અને ગજેન્દ્ર હાથીઓનો રાજા હતો એ. અને આ ગજેન્દ્રની આખી બહુ મોટી પ્રજા હતી, બહુ બધી પત્નીઓ હતી, બહુ બધા બાળકો હતા, તો બહુ જ મોટું એનો જે ઝુંડ હતું. અને એ જે ગજેન્દ્ર બધે જ જઈને જે વનમાં ફરતો હતો અને એક મોટા તળાવમાં દરરોજ સ્નાન કરતો હતો, અને આખા પરિવાર સાથે એ સ્નાન કરતા કરતા રમતા રમતા કોઈને ખબર નહોતી કે અંદર એક મગર રહેતો હતો. અને એ મગર પણ કોણ હતો, એ કોઈ ગંધર્વ હતો. અને ગંધર્વોના નામ બહુ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે. તો આ જે ગંધર્વ હતો, જે મગરના રૂપમાં ત્યાં હતો, એને કોઈ ઋષિનો શાપ મળ્યું હતું એટલે એ મગર બની ગયો હતો. અને એને એ ઋષિએ કહ્યું હતું કે તું આ શાપથી મુક્ત થવું હોય તો કોઈ ભક્તના શરણમાં જજે તો એ તને શાપથી મુક્ત કરાવી દેશે. તો આ ગંધર્વનું નામ હતું હુહુ, હુહુ. તો આ ગંધર્વના નામ બધા આવા જ હોય, હા હા, હી હી, હુ હુ, હે હે, એવા બધા નામ. તો આ હુહુ ગંધર્વ હતો. તો આ હુહુ ગંધર્વ મગરના રૂપમાં હતો અને ધીરે ધીરે આ ગજેન્દ્ર તરફ વધી રહ્યો હતો. એના પરિવારના બધા ધીરે ધીરે બહાર નીકળી રહ્યા હતા તળાવમાંથી, અને એ એકલો છેલ્લે નીકળતો હતો. અને એ સમયે એ મગરે એના પગને પકડી લીધો. હવે આમ તો ગજેન્દ્ર બહુ જ શક્તિશાળી હતો, પણ જો મગર પાણીની અંદર
રાજા મગર છે, એમાં બીજા કોઈનું ચાલે નહીં. તો પાણીની અંદર એ મગરે હાથ પગ પકડી લીધા, એટલે પગ પકડી લીધો એટલે હવે ગજેન્દ્રએ બહુ જ પોતાને છોડાવવાને બહુ જ પ્રયત્ન કર્યો. એના પરિવારના બધા સભ્યોએ એને ખેંચવાનો પ્રયત્ન કર્યો બહાર, કોઈ અંદર નહોતું આવ્યું, બહારથી જ ખેંચવાનો પ્રયત્ન કર્યો, પણ એ લોકો પણ થાકીને છોડીને ચાલ્યા ગયા. એવું કહેવાય છે કે વર્ષો સુધી એણે યુદ્ધ કર્યું આ મગર સાથે, એને પોતે મુક્ત થવા માટે બહુ જ પ્રયત્નો કર્યા, અને છેવટે એને થયું કે સમાપ્તા મમ યુક્તયઃ. બધું જ કોશિશ કર્યા પછી એને ખબર પડી ગઈ કે હવે મારે જાતે આમાંથી મુક્ત થવું શક્ય જ નથી, અને ધીરે ધીરે નિર્બળ થતો ગયો અને ધીરે ધીરે આમ હાર માનવા માંડ્યો. એ સમયે અચાનક એવા ક્ષણે એને પોતાનો પૂર્વજન્મ યાદ આવ્યો. એ પોતે પણ એક મહાન ધાર્મિક રાજા હતો. એ રાજાનું નામ હતું ઇન્દ્રદ્યુમ્ન. આ ઇન્દ્રદ્યુમ્ન રાજા એ ભગવાનનો બહુ જ મોટો ભક્ત હતો અને એ ભગવાનની સ્તુતિ કરતો હતો, રોજ પ્રાર્થના કરતો હતો, અને પછી કોઈ શાપના વશમાં આવીને એ પણ આ હાથીના રૂપમાં ઘણા વર્ષો સુધી રહેતો હતો. અને એ ગજેન્દ્રને પૂર્વજન્મમાં ઇન્દ્રદ્યુમ્નનો જન્મ યાદ આવ્યું, અને યાદ આવ્યું કે અરે ભગવાન, ભગવાનને હું કેમ નથી બોલાવતો, આટલું બધું આટલા વર્ષોથી સંઘર્ષ કરી રહ્યો છું આમાંથી મુક્ત થવા માટે, અરે ભગવાનને બોલાવ્યા હોત તો એ તો તરત જ આવી ગયા હોત. એટલે તરત જ ગજેન્દ્રને યાદ આવ્યું, અને એ જે ઇન્દ્રદ્યુમ્નના રૂપમાં એ સ્તુતિ કરતો હતો, સ્તુતિ ગાતો હતો, એ બધું યાદ આવ્યું એને. એટલે હવે ગજેન્દ્ર આ સ્તુતિ કરે છે. તો ખાલી આ પહેલો જે સ્તુતિનો પહેલો શ્લોક છે જે પૂજ્ય ગુરુજીએ લીધો છે એ આપણે વાંચીએ, અને પછી આવતીકાલે આગળ જોઈશું. આ આઠમા સ્કંદના ત્રીજા અધ્યાયનો બીજો શ્લોક છે, 8.3.2. ખાલી શ્લોક વાંચી આજે. ઓમ નમો ભગવતે તસ્મૈ યતઃ એતચ્ચિદાત્મકમ પુરુષાય આદિબીજાય પરેશાય અભિધીમહિ. તો આ ઓમ નમો ભગવતે ભગવાનને નમસ્કાર કરે છે. આપણે આનો અર્થ જે છે એ આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.